નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે। ગુજરાતના છેવાડાની ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં દ્વારકા જિલ્લાની અને સૌરાષ્ટ્રની છેલ્લી ઓખા નગરપાલિકાના ઉમેદવારો પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ અમુક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંખીયો જંગ જામશે। ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસે કોંગ્રેસના 6 જ્યારે આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના તમામ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અને આમ આદમી પાર્ટીના એક મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપને 2 મહિલા બેઠક બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। ઓખા પાલિકામાં કુલ 95 ઉમેદવારો હતા અને મેદાનમાં જ્યારે 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 87 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ યોજાશે। ઓખા પાલિકામાં વર્ષોથી ભાજપ શાસિત રહી છે અને ઓખા નગરપાલિકા એટલે કે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો ગઢ માનવામાં આવે છે। ઓખા નગરપાલિકાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં પણ અતિ મહત્વનો ભાગ ભજવે છે। ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત કુલ 9 વોર્ડમાંથી 132 જેટલા ફોર્મ છે અત્રે પ્રાપ્ત થયા હતા। તે પૈકી 95 ફોર્મ છે માન્ય રાખવામાં આવ્યા હતા। આજરોજ 8 ફોર્મ છે એ ઉમેદવારો દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે। જે પૈકી હાલ ફાઇનલ જે યાદી છે એ પૈકી 2 ઉમેદવારો વોર્ડ નંબર 8માંથી એમને બિનહરીફ જાહેર કરેલા છે અને ભાજપમાંથી છે એ 34 ઉમેદવારો મેદાને છે અને કોંગ્રેસમાંથી 29 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીમાંથી 20 ઉમેદવારો છે।